યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે માટે કોંગ્રેસે યોગી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરવા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે આગામી ત્રણ દિવસમાં ફરિયાદ ન લેવામાં આવે તો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડિયો વાયરલ થયો હતો શ્રીમતે અનુસૂચિત જાતિ માટે જાતિવિષયક શબ્દો બોલતા હતા જેથી કોંગ્રેસ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી કરી છે આગામી દિવસમાં ફરિયાદ ફરિયાદ ન લેવામાં આવે તો કોર્ટમાં કરવામાં આવશે આ ઉપરાંત ડિસેમ્બરે જંગી મહાસભા કરવાનું પણ એલાન કરવામાં આવ્યું છે કોંગ્રેસના પ્રવક્તા રત્ના વોરાએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથનો ઓગણીસ સેકન્ડનો એક વિડીયો જેમાં તેમને અનુસૂચિત જાતિ માટે એક શબ્દનો પ્રયોગ કર્યો છે આ શબ્દનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિરોધ કર્યો હતો આ શબ્દને કારણે અસ્પૃશ્યતા ફેલાય છે વર્ષ બે હજાર દસમાં સમાજ કલ્યાણ વિભાગે પણ નિર્દેશ કર્યો હતો કે આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં પણ આ શબ્દનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે નહીં તો એટ્રોસિટીની ફરિયાદ થશે વધુમાં જણાવ્યું હતું કે આ સંવેદનશીલ શબ્દ છે યોગી આદિત્યનાથે શહેરમાં શબ્દનો પ્રયોગ કરી સવર્ણ સમાજને ઉત્તેજન આપ્યું છે આ ગુનો કર્યો છે જેથી અમે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યોગી આદિત્યનાથ સામે એટ્રોસિટીની ફરિયાદ કરવા અરજી આપી છે પોલીસ ત્રણ દિવસમાં અમારી ફરિયાદ નહીં લે તો અમે ડિસ્ટ્રિક્ટ સેન્સસ કોર્ટમાં યોગી આદિત્યનાથ વિરુદ્ધ ફરિયાદ કરીશું અમે જરૂર જણાવશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડીશું અને એ વિડીયોમાં ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ તેમણે હરિજન શબ્દનો ઉપયોગ કર્યો છે હવે આ જે હરિજન શબ્દ છે એ શબ્દ સૌથી ભીમરાવ આંબેડકરે જાન્યુઆરી રોજ બોમ્બે લેજિસ્લેશનમાંથી વોકઆઉટ કરીને આ શબ્દનો ખૂબ વિરોધ કરેલ હતો અને કહ્યું હતું કે આ એક અસ્પૃશ્યતાનો પ્રયા શબ્દ છે અને અમે આ શબ્દને નથી સ્વીકારવાના ત્યારબાદ ઓગણીસો બ્યાસીમાં માં કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને દેશના તમામ રાજ્યોને તાકીદ કરેલ કે હવે આ શબ્દ હરિજન શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ એસસી એસટી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા એ જણાવ્યું છે કે આ માટે યોગી એ જ નહીં ગઈકાલે બાગેશ્વર ધામના સંતે પણ જાતિનો ઉલ્લેખ કરીને ટિપ્પણી કરી છે મહીસાગર જિલ્લાના કલેક્ટર અને આઈપીએસ રાજકુમાર પાંડીને પણ ગેરવર્તન કર્યું છે તહેવાર બાદ અમે મહીસાગર જિલ્લામાં કલેક્ટરને સસ્પેન્ડ કરવા આંદોલન કરીશું અને છ ડિસેમ્બરે અમારી જંગી મહાસભા પણ યોજાશે